भारत सरकार ना स्वास्थ्य मंत्रालय ना माननीय मंत्री श्री हर्षवर्धन जी डॉक्टर हर्षवर्धन जी अने आयुष मंत्रालय ना माननीय मंत्री श्री श्रीपाद यशो नायक जी नीति आयोग ना वाइस चेयरमैन डॉक्टर राजीव जी अने भारत सरकार ना आयुष मंत्रालय ना सचिव अने आपणा आयुर्वेद यूनिवर्सिटी ना भूतपूर्व वाइस चांसलर डॉक्टर राजेश कोटेचा जी ना संयुक्त प्रयासों थी गई काले 6 ऑक्टोबरे सवारे एक नेशनल आयुर्वेद अने योग ना प्रोटोकॉल नु लोकार्पण करवामां आव्युं। अत्यार सुधी इम्युनिटी बूस्टर नी वात हती पण हवे आ प्रोटोकॉल मां एसिम्प्टोमेटिक पेशेंट नु माइल्ड सिम्प्टोमेटिक पेशेंट नु अने इवन माइल्ड थी मॉडरेट સુધી ગયા હોય કે સિરિયસ કન્ડિશન હોય તો એ પેશન્ટને પણ આયુર્વેદનું શું મેનેજમેન્ટ આપવું અલગ અલગ કન્ડિશન માટે એ માટેની ઉલ્લેખ કરવામાં આવ્યો છે દરેક સ્ટેજ વાઇઝ અને દરેક સ્ટેજ વાઇઝ કયા યોગાસનો કરવા અને કઈ એક્સરસાઇઝ કરવી એનું પણ સજેશન આપવામાં આવ્યું છે। છેલ્લા 6 મહિનાના અનુભવના આધારે AWIA એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ નવી દિલ્હી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જયપુર NIA જયપુર IPGT&RA ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર અને અન્ય સંસ્થાન CCRS એટલે કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદા દિલ્હી આના પ્રયાસથી આયુર્વેદનો પ્રોટોકોલ થયો છે બધાએ મળીને બનાવ્યો છે અને CCRYN એટલે યોગનું જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એણે યોગનો પ્રોટોકોલ તૈયાર કર્યો છે। આ પ્રોટોકોલ આ ત્રણ બંને મંત્રીશ્રીઓ અને નીતિ આયોગ દ્વારા અને સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ ટ્વીટ કરી અને આને સમર્થન આપ્યું છે અને એમણે જણાવ્યું છે એમના ટ્વિટરમાં કે આનાથી ઇમ્યુનિટી વધવાથી કોવિડમાં આપણને લાભ થશે અને કોવિડ મેનેજમેન્ટમાં પણ આપણે એક સ્ટેપ આગળ ગયા છીએ આયુર્વેદ અને યોગ દ્વારા।